શશ નમહારાજની શ્રી ગણશ્યામહારાજની જય બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર ચોથું અને તરંગ 17 એમાં છેલ્લે ભગવાન શ્રી હરિ ઇંગોરાડા ગામની અંદર પધાર્યા છે ત્યાં સુરા બાપુનો આખો પરિવાર છે પરિવારે મહારાજનું સ્વાગત કર્યું છે અને ત્યાંના જે મુખ્ય દરબાર છે ગામના રાજા લુના ખાચર એને મહારાજનું પૂજન કર્યું મહારાજની પૂજા કરીને દરેક સંતો ભક્તો બધા માટે રસોઈ બનાવી હતી ત્યાં મહારાજ રોકાયા હતા લુના ખાચરે અનેક ગુરુઓ કર્યા પછી એને મહારાજનો યોગ થયેલો સાચા સંતો મળેલા એનાથી એને મહારાજનો યોગ થયેલો એટલે એને મહારાજનો અતિશય મહિમા હતો આગળ સ્વામી લખે છે પૂર ચોથું અને તરંગ અઢાર પૂરવરુ ગોડી કરી કે સંજાયા રતિકી ન મુક્ત મુનિ બ્રહ્મ મુનિ ગાન મેં જો પ્રવીન मुक्त मुनि गानमे गान जो प्रवीण नारायण सुभ दुनिहि पीछेहि किनि जोय स्तुतिवन्दनाहि मसाल भयि दोय તો તે વંદન કે નહી મસાલ ભાઈ દોય મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી ગાન વિદ્યામાં નિપુણ હતા તેમને પેલા ગોળીના પદ ગાયા પછી સંધ્યા આરતી કરી સંધ્યા સમય થયો તો પછી નારાયણ ધૂન કરી ભગવાનની સ્તુતિ પ્રાર્થના અને દંડવટ પ્રણામ વગેરે કર્યા તે સમયે બે મસાલ કરી મુકુંદાનંદ વરની થાળ જમવા માટે બોલાવવા આવ્યા ત્યારે શ્રી સહજાનંદ સ્વામી દરબારને ઘેર જવા ચાલ્યા સંતો અને બીજા દરબારો સાથે હતા શ્રીહરીએ ચાખડીઓ પહેરી હતી બધા વસ્ત્ર ઝરિયાની પહેર્યા હતા આગળ વાજિંત્રો વાગતા હતા સુખદાયક શ્રી સહજાનંદ સ્વામી આવીને પલંગ ઉપર બેઠા ઝરકસી કોરવાળું એક પીતાંબર પહેર્યું અને ઝરિયાની દોરાવાળી સાલ ઓઢી પછી શ્રીહરી સોનેરી બાજટ ઉપર આવીને જમવા બેઠા લુના ખાચરે થાળ તૈયાર કરે છે દૂધ પાકનો મહારાજે જમવા પધાર્યા છે સુવર્ણ ચોકી સુંદર જોઈ તેહી પર બેઠે આઈ કે સોઈ ભોજન થાલ દરે સબ સબલાય ભોજન થાલ દરે લાવી પીરસે જો વિધિવત બનાઈ પીરસે જો વિધિવત બનાઈ મહારાજ સોનેરી બાજડ ઉપર આવીને જમવા બેઠા વિધિસર બધું બનાવીને પીરસેલો ભોજનનો થાળ લાવીને આગળ ધર્યો સાકરના લાડુ રીંગણાનું શાક ભજીયા વડા પાપડ વગેરે ખૂબ જ ભાવથી પહેલા જમ્યા પછી દૂધ ભાત અને સાકર જમ્યા આ મહારાજનો રોજિંદો ખોરાક મહારાજ બધું જમ્યા પછી છેલ્લે દૂધ ભાત અને સાકર દાળ ભાત તો આવતા જ નથી અને આપણે દાળ ને ભાત આપણે તો દાળ ને ભાત અને મહારાજ દૂધ ભાત અને સાકર આપણે આવું મેનુ કરી દઈએ આવે તે પછી દહીં કઢી અને ભાત ઉપરથી જમ્યા આ ભગવાનને આલે બધું દૂધે જમે ને પાછળ દહીં જમે કઢી જમે ને ભાતે જમે એટલે ભગવાનને ધારીને જમે તો જ આમાં પાર પડે જ્યારે તૃપ્ત થયા ત્યારે ચડું કર્યું જડપાણ કરીને તાજો મુખવાસ લીધો શ્રીહરી જમ્યા તે બધો થાળ પ્રસાદીના રૂપમાં દરબાર લુના ખાચરને આપ્યો શ્રીહરિએ સંતોને અને બધા દરબારોને હેતથી જમવા માટે બેસાડ્યા મહારાજે જમાડી લીધા પછી મહારાજ કે આલો આવે બધા સંતો ભક્તો બેસો લુના ખાચર જે યજમાન છે એને મહારાજે પોતાનો થાળ આપ્યો પછી મહારાજ પ્રેમથી પીરસવા લાગે પ્રેમ કરી હરિ પીરસન આયે ચંચલ મૂરતી બરની નયે પીરસન મેં હરિ હે તાયા પારા પંગત મેં ફીરત વાર વારા મહારાજને પીરસવામાં અતિશય હેત હતું ચંચળ મૂર્તિનું વર્ણન કરી શકાતું નથી સ્ત્રી હરીને પીરસવામાં હેથ હોવાથી પંગતમાં વારંવાર ફરતા જેને પીરસવામાં હેથ હોય ને એ વારે 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 ફર્યા કરે પીરસવા માટે ખાલી લઈને ના ફરે નહીં તો ડોલ ઊંચી લાખી નાલ્યા જાય ભાઈ હું લઈને ફરો છે નીચા તો વળો ઘણા બહુ હોશિયાર હોય જો કે એવી હોશિયારી ક્યારેક જરૂર પડે ખરી દસ આઈટમ બનેલી હોય એમાંથી એક આઈટમ ઓછી છે અને ઉપડી જાય એવી છે તો એ પીરસવાળો એવી કળાવાળો હોય ને તો આમામ બટકું બટકું આપતો આપતો નીકળી જાય ઓલો બીજું માગે ત્યાં તો ચોથી જગ્યાએ પહોંચી ગયો હોય આપ્યું કહેવાય અને ખોટ્યું પણ ના કહેવાય એવી કળાની ક્યારેક જરૂર પડે ક્યારેક જરૂર પડે પણ રોજ એવું ના ચાલે પીરસવા વાળાને જો શ્રદ્ધા હોય તો જમવાળાને મજા આવે અને પીરસવા વાળાની શ્રદ્ધા જો ઓછી હોય તો જમવા વાળાને બિલકુલ આનંદ આવે નહીં કાં તો એની જાતે જમી લે તો આનંદ આવે એવું પીરસવા વાળો એવો હોય કે બસ હું પીરસીને હવે વહેલામ વેલો હુઈ જાઉં હુઈ જાઉં તો શું થાય તો જમવાડાને કાંઈ થાય મારું કામ છે એ કરી દઉં હવે તો પીરસે છે કોણ તમે જોબે થી બાર વાગે આવો તો કે ગરમ કરીને જમી લેજો માઇક્રોવેવ રૂપી માં મૂકી છે અંદર ફેરવી દેજો એક બે મિનિટ સમજ્યા અત્યારે તો ફ્રીજ રૂપી માં અમેરિકામાં અને માઇક્રો રૂપી માં એક માં ટાઢું કરે ને એક માં ગરમ કરે બાકી બાકી શુક્ર શનિ મળે શનિ રવિ મળે બાકી આ જ છે જાજુ તો એક માં ટાઢું કરી દે બગડવા ના દે અઠવાડિયા સુધી અને એક માં ટાઢામ ટાઢું હોય એને ગરમ કરીને આપી દે આ બે માં હોય એટલે અમેરિકા પૂરું આપણું જાજુ એવું છે પરિસ્થિતિ એવી છે વાંધો નહીં મહારાજ જેમ રાખે એમ રહેવું જ્યારે સમગ્ર સંતો જમી રહ્યા ત્યારે પંગતમાં ફરતા બંધ થયા હાથ ધોઈને પલંગ ઉપર આવીને બેઠા ભક્તોને દેખીને શ્રીહરિના હૃદયમાં અત્યંત ઉચ્ચરંગ થતો હતો મહારાજ આનંદમાં આવી જતા ભક્તોને જોઈને પછી શ્રીહરીએ બધા જરિયાની વસ્ત્ર ફરીને પહેરી લીધા લુના ખાચરે પોતાના ભવનમાં શ્રીહરીના પગલાં કરાવ્યા પછી અક્ષરપતિ ભગવાન શ્રીહરી ચાખડીઓ પહેરીને પોતાના ઉતારાને સ્થાને આવ્યા અને પલંગ ઉપર વિરાજમાન થયા જમતી વેળાએ ધોતી પહેરી થોડું હલકું પહેર્યું અને પછી પાછા જરિયાની વસ્ત્રો પહેર્યા કારણ કે જમો ને ત્યારે થોડું ઢીલું કરીને બેહવું પડે પટ્ટો કાઢીને બેહવું પડે દાદા તો હરખું જમાય આ ભૂદેવો હોય ને એ બધાય જમવા બે થોડું ધોતું ઢીલું કરી દે એટલે પછી વાંધો આવે એટલે મહારાજે હલકા વસ્ત્રો પહેર્યા અને આપણે માનસી પૂજા જ્યારે મહારાજની કરીએ ત્યારે મહારાજને જમાડતી વેળાએ મહારાજના વસ્ત્રો અલંકારો બધો ઉતારી ધોતી અને ખેસ પહેરાવી હલકા વસ્ત્ર પહેરાવીને ભગવાનને જમવા બેહાડવા એટલે ભગવાન ભરપેટ જમી શકે પછી તો પોઢાડવાના હોય આપણે તો પણ એ તો મહારાજ ડ્યુટી પર છે એટલે ફરી પાછા જરિયાની વસ્ત્રો પહેરી લીધા અને પછી પોતાના ભવનમાં લુના ખાચરે પગલા કરાવ્યા ત્યાર પછી અક્ષરપતિ ભગવાન શ્રેરી ચાખડીઓ પહેરીને પોતાના ઉતારાને સ્થાને આવ્યા પલંગ ઉપર થયા તે સમયે ત્યાં વ્યાપી ગયું એ તેજ એટલું બધું દીપી રહ્યું હતું કે સૌને આંખો તેમાં બંધ થઈ ગઈ વીજળીના વીજળી પણ ઉજાડે એવું તેજ એક ગળી સુધી પ્રસરી

शीतलता महा तेजमे वारी शीतलता महा कोटिक वारी सम सुखकारी चंद सम सुखकारी अन्तरमे वयोते सोप्रकाशा देहबान हो गयो नासा सुख सुख माया जें बे ओ सुख सुख माया जि में बे ओ बोलन की मुख मखसूद ने बोलन की मुखसूद ने એક ઘડી સુધી આવું તેજ રહ્યું પછી તે તેજને સંકે સંકેલી લીધું તેમણે સૌને પૂછ્યું તમે આંખોને બંધશા માટે કરી હતી સભાને પૂછે છે ખેલ પોતે કરે છે અને પાછા પૂછે છે તમે આંખો બંધ કરીને કેમ બેહી ગયા ખુલ્લી કેમ ના રાખી ત્યારે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી હાથ જોડીને કહ્યું તેજનો પ્રકાશ અપાર હતો તે વેળાએ અમે પ્રકાશને દેખ્યો ત્યારે અમારી આંખો બંધ થઈ ગઈ આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો છતાં આંખો ખુલી નહીં અતિશે પ્રકાશ હોય અતિશે આપણી સામે કોઈ આમ હેલોજન ધરી દે તો શું થાય છે આંખો બંધ થઈ જાય છે આપણી સામે કોઈ હેલોજન ધરી દે તો આંખો બંધ થઈ જાય છે આપણી સામે કોઈ ટોર્ચ સીધી લાઈને આંખ ઉપર ધરી દે તો આંખો બંધ થઈ જાય છે અતિશય તેજ તો તો ભગવાનનું તેજ શીતળ શાંત અને કેવું તેજ મહારાજે જે દ્રષ્ટાંત દીધું વચનામૃતમાં કે પૃથ્વી કાચની હોય ઝાડવા કાચના હોય પશુ મનુષ્યાદિ કાચના હોય જેટલા તારા છે એટલા સૂર્ય હોય એટલા સૂર્યનો પ્રકાશ પડે એ પૃથ્વી કેવી ઝળહળતી દેખાય એવા ભગવાનના ધામનું તેજ છે તો ભગવાનના ધામમાં એવું તેજ છે તો ભગવાનની મૂર્તિ જે ધામના મધ્યમાં છે જેમાંથી તેજના કિરણો પ્રગટ થાય છે એ મૂર્તિને જોવે એની આજુબાજુનું તેજ તો કેટલું સોલિડ હોય સૂર્યની હામું અહીંથી જોવું હોય તો અહીં ના જોવાય તો સૂર્યની નજીક જઈ ને હામું જોઈ શકાય એવું મહારાજનું તેજ એ તેજ જોઈને બધા એમાં ઘરી ગયા મહારાજ એક વખત છે ને કાળા તલાવના રૌજી સુથાર ને તેરાના માવજી ભગત કચ્છના બે ભક્તો હતા એની મહારાજ કચ્છમાં એક ગામના તળાવના કાંઠે મહારાજ બેઠા હતા ને એક ફકીર નીકળ્યા ફકીર નીકળે એટલે મહારાજે કહ્યું કે સાંઈ કહાં રહેતે હો તો લો ફકીર કે દિલ કે ભીતર દિલ કે ભીતર રહેતે કારણ કે આમ નિરાકારવાદી હોય ને એટલે કે બસ તેજને તેજને જોયા કરું છું દિલ કે ભીતર તે ભીતર કે દિલ કે ભીતર રહેતે હો તો દિલ કે ભીતર સાહેબ કા તબેલા દેખાય મહારાજ કે તો ઓલો કે સાંઈ કે વો તો નહી દેખાય અને મહારાજે ચપટી વગાડી અને ચપટી વગાડીને સીધી એને સમાધિ કરાવીને સમાધિની અંદર પોતાની મૂર્તિમાંથી તેજ નીકળતું બતાવ્યું કેટલા સમય સુધી આમ સ્થિરનો સ્થિર બસ આંખ બંધ કરીને તેજની અંદર ઘરી ગયો બહાર નીકળ્યો એ સુખ લઈને પછી મહારાજ કે સાય દિલ કે ભીતર રહેતે હો કાં રહેતે હો દિલ કે ભીતર વો સાહેબ કા તબેલા દેખા ખબર નહીં મહારાજે તબેલો શબ્દ કેમ વાપર્યો પણ આ તો હરિચરિત્ર ચિંતામણીમાં આવું ચરિત્ર છે એનો ત્રીજો ભાગ છે એમાં અને પછી ઓલો મહારાજની મૂર્તિ અંદર એવો ચોટી ગયો ને તે મહારાજ કે સાંઈ અબ જાઓ ઓલાને ખબર પડી કે આ તો અલ્લાહ છે એટલે કે વાહો ના દેવાય એને એટલે એ છે ને આમ પાછા પગલે ચાલે ઘણા બધા સાઉથના મંદિરો ઘણી બધી જગ્યાએ રિવાજ કે ભગવાનને વાહો ના દેવાય એટલે જે ભગવાનના ભક્તો હોય ને એ આમ પાછા પગલે 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 દરવાજે જઈને પછી ફરી નીકળી જાય ભગવાનને મોટા પુરુષને વાહો દઈ ના બેસાય આવું શાસ્ત્રનું વિધાન છે તેવી મર્યાદાઓ પણ ઘણા બધા મંદિરોમાં પડાતી હોય છે એક અહીંયા આગળ જ અમેરિકન અમેરિકાનો એક છે ત્યાંનો એક ભાઈ બહુ પેલા ઇન્ડિયા આવેલો અને ત્યારે વડોદરા ગુરુકુળની અંદર રહેલો વડોદરા ગુરુકુળની ગયાની જ લોકો કે છે ને જે એ ત્યાં આગળ છે ને હિન્દુત્વ હિન્દુત્વ છે ત્યાં અને હિન્દુ આપણા દેવી દેવતા અવતારો માનવાવાળા માનવા વાળા છે હરે રામ હરે કૃષ્ણ તો એ ત્યાં આવેલો આરતી સ્તુતિની અંદર આપણી જે સ્તુતિ બોલાય ને તો સ્તુતિની અંદર કોઈ આમ જોતું હોય આમ જોતું હોય આમ જોતું હોય આપણે તો એવું જ હોય જાજુ કારણ કે રૂટીન પદ્ધતિ હોય પછીથી સ્તુતિની અંદર જે અવળું જોતા હોય વાતો કરતા હોય એકાબીજા સાથે સ્તુતિ ચાલતી હોય ત્યારે ભગવાનનું કંઈક ચાલતું હોય તો એકાબીજા સાથે વાતો કથામાં વાતો કરતા હોય આવું બધું એને જોયું એ તો અઠવાડિયું દસ દિવસ ખાલી અભ્યાસ કરવા માટે આવેલો એ બધું જોયું એટલે એને તરત પ્રશ્ન પૂછ્યો હજુ મને યાદ છે આ સંતો આ બધા ભક્તો કહેવાય એ સ્તુતિ વખતે વાતો કેમ કરે કથા વખતે વાતો કેમ કરે ત્યારે તો વાત થાય અને દર્શન કરીને નીકળે તો એ એવી રીતે ખસતો પાછળ પાછળ ખસીને દરવાજે જાય સંતો પાસેથી પણ નીકળે ને તો આમ વાહોદીન ના નીકળે આમ સીધા પાછળ જાય એમ આ ફકીરામ પાછો પાછો પાછા પગલે હાલે પણ થોડોક દૂર જાય ને ત્યાં પેલું લોહી ચુંબક લોઢાને ખેંચે ને મહારાજ ની મૂર્તિ ખેંચે ઝબકારો દોડી ને પાછો મહારાજ પાય જાય મહારાજ કે સાઈ જાઓ પાછા પગલે આમ જાય પાછો આઠ દસ ફૂટ જાય મહારાજ આમ પાછો વીજ ઝબકારા જેવું કરે પાછો દોડીને આવે રવજી સુધાર કે મહારાજા ફકીર ને તમે કર્યું છે હું આ હટતો નથી મહારાજ કે એક કામ કરો એક કપડું આડું રાખો કે આવે અમારી ને એની વચ્ચે કપડું આડું રાખો તે કપડું આડું રાખ્યું મહારાજ કે સાઈ અબ જાઓ ત્યારે ઓલો ફકીર જઈ ગયો આ મૂર્તિનું ખેંચાન મહારાજની એટલે કીધું આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે એવી મૂર્તિ છે મહારાજને મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી કહે છે હે મહારાજ અમે પ્રકાશ દેખ્યો જે વેળાએ અમે પ્રકાશને દેખ્યો ત્યારે અમારી આંખો બંધ થઈ ગઈ આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો છતાં આંખો ખુલી નહીં તે પ્રકાશમાં ઘણી જ શીતળતા હતી તે પ્રકાશ કરોડો ચંદ્ર સમાન સુખકારી હતો ઉપમા શાસ્ત્રોમાં આપવામાં આવી કે ભગવાનનું ધામ કેવું છે તો દ્રષ્ટાંત કેવું દીધું કરોડો સૂર્યનું તેજ પણ એ તેજનો જે અનુભવ છે એ કરોડો ચંદ્ર જેવો કહેવામાં આવે છે એને જ્યારે દ્રષ્ટાંતથી સમજાવવાનું હોય ત્યારે કરોડો સૂર્યની ઉપમા દેવામાં આવે અને જ્યારે એને અનુભવાત્મક સમજાવવાનું હોય ત્યારે કરોડો ચંદ્રની ઉપમા આપવામાં આવે કારણ એ છે કે સૂર્યનું તેજ દાહક છે ચંદ્રનું તેજ ટાઢક આપવા વાળું છે સૂર્યના તેજ કરોડો સૂર્યના તેજથી જે ભગવાનના ધામનું વર્ણન કરે એટલે કોઈ વ્યક્તિ એ કલ્પના કરે કે ઓહો કેટલું તેજ હશે પણ તેજનો ગુણધર્મ છે દાહક ગરમ લાગે આ ટ્યુબલાઇટ હાલે છે આપણે એને અડીએ થોડી વાર ચાલે અડધો કલાક પછી અડીએ એટલે ગરમ લાગે કોઈ પણ વસ્તુ ફ્રીજ આટલું ટાઢું કરે પણ ફ્રીજના પાથલા ભાગમાં અડો કે નીચેના મશીન પાસે અડો તો ગરમ લાગે

કોઈ મુગાને તમે કઈ મીઠાઈ ખવડાવો તો શું બોલે ગમે એવી સારી મીઠાઈ ખવડાવો તો શું બોલે એમ જે મહારાજનો અનુભવ છે મહારાજની અનુભૂતિ જેને થાય છે મહારાજનું જે સુખ આવે છે એ કોઈ પણ આત્માને એ સુખનું વર્ણન કરવું એટલે એ એને જે અનુભવ્યું છે ને એના અબજમાં ભાગનું જ કહી શકે એટલે તો સ્વામી બોલ્યા જીભ ઝાલીન બોલીએ છે જીભ ઝાલીન બોલીએ છીએ એ અબજમાં ભાગનું જ કહી શકે જેવું એનો અનુભવ છે એનું વર્ણન એ કરી ના શકાય કારણ કે એ ત્યાં આગળ વાણી મન બુદ્ધિ પહોંચતી જ નથી એ સુખની કલ્પના પણ જેને અનુભવ્યું છે એને કોઈકને શું કેવું છે તો એ કહેવા માટે પણ એ સક્ષમ થઈ શકે એમ નથી કારણ કે વાણી દ્વારા જ વર્ણન થાય આ લોકોનો બધો જ વ્યવહાર વાણી દ્વારા છે શબ્દ દ્વારા છે તો શબ્દ પણ ત્યાં પહોંચતા નથી એ તો વાંચો નિવર્તન તે અપ્રાપ્ય મન સાસ મન પણ નથી પહોંચતી વાણી પણ નથી પહોંચતી બુદ્ધિ પણ નથી પહોંચતી એ એ વર્ણન તો જેને ખાધું સુખને અનુભવ્યું એ ખાલી એમ કે બસ મસ્ત છે આ રસ્તે હાલ્યા જાઓ ભાઈ મસ્ત છે આટલું કે બાકી એનું ખરેખર સુખ એ તો જે દિવસે ડેસ્ટિનેશને પહોંચીએ તે દી આવે પણ વાત નક્કી છે કે આપણે ચાલતા થયા ટાઢું લાગ્યું એટલે સમજવાનું કે આગળ ટાઢા શેરડાઓ છે આગળ ટાળો સ્ત્રોત પડેલો છે કારણ કે આ રસ્તે આલીએ છે તો ટાઢું કેમ લાગે છે જગતમાં ગમે એટલા ગરમ થઈ ગયેલા હોય ગમે એટલા ઉદ્વેગિત થઈ ગયેલા હોઈએ પણ આ મહારાજ પાસે આવીએ ગુરુજી જેવા મોટા સત્પુરુષોની કથા સાંભળીએ દર્શન કરીએ ટાઢું કેમ થઈ જાય ટાઢું થાય છે એનો અર્થ અહીંયા આગળ પડેલું છે ચાલ્યા કરીશું તો માલ એક દિવસ હાથમાં આવશે આફ્રિકામાં એક નદી છે એ નદીની અંદર ત્યાંના કાળિયા લોકો મરજીવા થઈને પડે એ એ કંઈક એવું છે કે એ જે પહાડ ઉપરથી આમ વહીને આવે ત્યાંથી એમાં પાણીના બોટલો ભરે લોકો એ જગ્યા એવી છે એ જગ્યાએથી સોનાના રચકન અંદર આવી જાય અને એમાંથી સોનું ભેગું કરે અને એ સોનાને વેચે ખબર છે કે અહીં આગળ આ છે એટલે વ્યક્તિ મરજીઓ થઈને પણ ત્યાંથી સોનું મેળવવા માટે મહેનત કરે છે કેટલી જગ્યાએ હીરા મળે છે તો ઘણા લોકો હીરાના પારખુંઓ હોય ને એ આફ્રિકામાં જઈને નાના કાળિયાઓને લઈને એને પગાર આપીને મજૂરી મજૂરી મજૂર તરીકે લઈ જાય મજૂર તરીકે એવા જંગલોમાં લઈ જાય અને એની પાસે ખોદાવે આ હીરાનો જાણકાર હોય અને એને ખબર પડે કે આ હીરો છે હવે જો ઓલાને ખબર પડી જાય કે આ કઈક મોઘી વસ્તુ ઓલાને ખબર જ હોય કે અમને આટલી મજૂરી આપીને અહીં સુધી લાવે છે કેટલાય લોકોના મૃત્યુ થઈ જાય છે આવું કરવા જાય એમાં તોય હીરો ગોતવા માટે બધા જાય છે ખબર છે કઈ મળે છે એમ જે રસ્તે આપણે ચાલ્યા એ મરજીવાનો માર્ગ ચોક્કસ છે માર્ગ તો મરજીવાનો છે પણ જે મરજીવાના માર્ગે ચાલે એના હાથમાં જ મોતી આવે જે મરજીઓ થાય એને મોતી મળે એમ મોક્ષના માર્ગે આપણે ચાલ્યા છે છે આ સુખ આવે આવે જ જે સાચો થઈને તે સુખનો સમય તો અમને માનો કરોડો યુગ વીતી ગયા હોય તેવો જણાયો પણ અમે ભાનમાં આવ્યા ત્યારે તો તેનો તે જ સમય દેખાયો મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ અમે જે સુખ અનુભવ્યું એ તો અમને એવું લાગ્યું કરોડો યુગોથી અમે આ સુખને અનુભવીએ પણ અમે જ્યારે ભાનમાં આવ્યા ત્યારે તો ચોવીસ જ મિનિટ થઈ હતી ચોવીસ જ મિનિટ પણ એવું લાગ્યું આ તો કરોડો યુગોથી ભોગવીએ છે સમય તો થોડોક જ થયો તો પણ લાગ્યું એવું કે આપણે તો ક્યારના કોઈક આપણને ઇન્ટરેસ્ટ વાળી વસ્તુ હોય જોતા હોય ને તેમ લાગે કે ઓહો હો આપણે ક્યારના જોવા બેઠા છે થઈ હોય દસ મિનિટ પંદર મિનિટ પણ લાગે એવું ઓહો એમાં તો કેટલા સમયથી અમે સુખ ભોગવતા હોય એવું અમને લાગ્યું અમારો તર્ક પણ કામ આવતો નથી અમારી બુદ્ધિ પણ એ કામ લાગતી નથી મહારાજ આવું બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી કે છે મહારાજે કરજીસનમાં જન્માષ્ટમીનો સમયોગ કર્યો ને ત્યારે એક ત્યાં બ્રહ્મ જ્ઞાની એક બાઈ હતી ગરાશની તે મહારાજ એના ચોકમાં જાણી જોઈને ઉતર્યા અને રાત્રે એના ફળિયામાં ભગુજીન જેસાજી મચ્છર બહુ હતા તે કઈ ગુડ નાઇટ તો હતી નહીં મચ્છરદાની કાંઈ એ જમાનાની અંદર બધી જગ્યાએ કંઈ મળે નહીં મોટા રાજા મહારાજાઓ ત્યાં મળે તો મહારાજ ફળિયામ હોતા અને પેલા મચ્છર હોવા ના દે કારણ કે મહારાજને મોટા મચ્છર જાજા ભટકાય સમજે ને મહારાજને મોટાને મચ્છર જ જાજા ભટકાય લોહી પીવાવાળા છે ને એની માટેનું સારામાં સારું સ્થાન એટલે મહારાજને મોટા પુરુષો મહારાજ અને મહારાજને તે ધારી રહેલા હોય આ બે જ એવા પરોપકારી છે લોહી પીવા દે બાકીના તો બધા છે ને ગુડ નાઇટ મૂકીને નાઈટ આપણી પાડી દે મચ્છર આપણે ગમે એવા હોય તોય કાં મચ્છર જારી બાંધી દે કાં આઉટ કરી દે પણ આપણને આઉટ કરી દે અને એક મહારાજને મોટા એવા છે કે લોહી પીવા આવ્યો હોય તો કે ભલે પીતો પીશે તો કોકદી સુધરશે બોલો એની દયા એવી છે અમારું લોહી પીસે ને તો આ લોહી પીને કોકદી મહારાજ મચ્છર આવ્યા એટલે પેલા જેસાજી ને ભગુજી બેને તો મહારાજ ની અંદર ભાવ કે ભગવાનને મચ્છર કડી જાય કેમ ચાલે બે જણ મચ્છર ઉડાડતા હતા એમાં ઓલી બાય હતી ને એ બાય કે સ્વામિનારાયણ સ્વામી લોકો બહુ કરે એટલે સ્વામિનારાયણ તારું મોઢું તો જોવા દે કે મારા ફળિયામાં આવીને હુતા છો એને તો કઈ હતું જ નહીં ભગવાન પણ એ તો બસ અહમ બ્રહ્માસ્મી થઈને બેઠેલી હતી પણ કે સ્વામીનું મોઢું કેવું છે તો જોવા દે દીવો લઈને ગઈ મહારાજની પાસે અને આ મહારાજ મહારાજ પાસે દીવો લઈને કે સ્વામી તારું મોઢું તો જોવા દે તે જેસાજીન ભગુજી કે ભાઈ આમ ના બોલ આ તો ભગવાન છે તો કે નહીં મારે મોઢું જોવું છે એનું ભગવાન છે તો હવે ભગવાનની આગળ દીવો લઈને જાય ત્યારે તો ભગવાનનું મોઢું દેખાય પછી ભગવાન મનાય આમ કરીને આમ દીવો ભગવાનની આગળ ધર્યો અને જ્યાં મહારાજનું મુખારવીન મુખારવીને જોયું અને મહારાજને મૂર્તિમાંથી જે તેજનો શેરડો ફૂટ્યો આના હાથમાંથી ઓલું જે દીવો હતો ને એ કોળિયું હેઠું પડી ગયું અને મહારાજની ની હામું જોઈને ઊભી રહી પૂતળાની જેમ તે રાતના દહ વાગ્યાની ઊભી રહી તે હવારના પાંચ વાગે કુકડા બોલ્યા ને ત્યાં સુધી એવીને એવી જ જેસાજી કે મહારાજ આ શું થયું મહારાજ કે બસ એને મોઢું જોવું હતું ને જોવે જોવા દો કે અને હવાર પડીને કુકડા બોલ્યા ત્યારે મહારાજ કે બાય હવે જા તારે કંઈ ઢોર દોવાના હશે અને ત્યારે એની વૃત્તિ ત્યાંથી હટી મહારાજની મૂર્તિનું સુખ એવું છે જેને અનુભવ થાય એને એવું જ થાય જેને અનુભવાય એને આવું જ અનુભવાય જ્યાં સુધી આપણને અનુભવ નથી થયો ત્યાં સુધી આપણને લાગે કે એવું તો કેમ હોય આપણે પાંચ મિનિટ અનુભવા જઈએ તો માનસિક કરતા હોય તો ઊંઘ ચડી ગઈ યાદ રાખવું પડે કે માનસી કરવા બેઠો તો ઊંઘ આવી જાય પણ આ તો જેને સુખ ચાખ્યું હોય એની વાત છે ત્યારે શ્રી હરિ હસીને કહ્યું સત્સંગની વાત તો અમાપ છે સંતો બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને કે છે તે કોઈના તર્કમાં આવતી નથી તે વાત સત્સંગમાં સાક્ષાત અને પ્રત્યક્ષ છે એસી બાત હે અબહી અપારા सतसंग में एक निरदारा अब सतसंग में बात है जैसी अब सतसंग में बात है जैसी अनंत भुवन में नहीं है ऐसी अनंत भुवन में नहीं है ऐसी અત્યારે આવી વાતો તો અપાર છે સત્સંગનો એવો અને તે વાતો તો માત્ર સત્સંગમાં જ છે અત્યારે તે સત્સંગનો પ્રતાપ જણાય છે તે બીજા આનંદ ભુવનોમાં ક્યાંય જણાતો નથી સત્સંગનો તો એવો પ્રતાપ છે કે તેને દેખીને બીજા કોઈનો લેસ માત્ર પણ ભાર રહ્યો નથી જે જે આશ્ચર્યને હું દેખું છું તે તે આશ્ચર્ય હું તમને પણ દેખાડું છું જીવની બુદ્ધિ તો ઘણી થોડી છે ગમે એવું આશ્ચર્ય દેખે તેને તે ઉરમાં લગાર પણ ઠરતું નથી અર્થાત ટકતું નથી પ્રત્યેક જુએ છતાં એમાં નાસ્તિક ભાવ રહે છે અને જગત તથા ખોટા માણસોનો અભાવ આવતો નથી જીવ તો એવો છે પ્રત્યક્ષ જોવે તોય ના મને બુરાનપુરના ભૌજીભાઈ સંતો ગયેલા વિચરણ કરવા મહારાજ હોટી આપેલી લાલ છેડો અડાડો એટલે સમાધિ અને પીળો છેડો લાકડીનો અડાડો એટલે સમાધિમાંથી માંથી બાર સંકલ્પ સંતોન કરવાનો ધામ બતાવું છે કે જમપુરી બતાવી છે એટલે સંતો જઈને કે ભજન કરો આ મનુષ્યનો જન્મ બહુ દુર્લભ છે આમ તેમ વાતો કરે અને જો નહીં કરો તો અંતકાળે કાળે જમ તમને મારી મારીને તમારા હાડકા ભાંગી નાખશે અને લઈ જશે નરકના કુંડમાં નાખશે ઓલા કે હું ગપ્પા પુરા નાખો છો કે જમ કોને જોયા જમપુરી કોને જોઈ સંતો કે એમ ચાલો લાકડીનો છેડો અડાડે સીધા જમપુરીમાં બે ચાર ધોકા તો તૈયાર જ હોય કઈ કોન્ટ્રાક્ટ થયેલો સંતોને સંતો ને કઈ થી મોકલી એટલે એક બે તો આપી જ દેવી એટલે ધમધમાવે પછી પાછા કે બળું છું ને છોડાવો ને છોડાવો ત્યાર પાછા લાકડીનું ઠેબુ અડાડે ત્યારે બાર આવે ને પછી સીધા પગમાં પડે ને કંઠીઓ બાંધે એવી હોટીઓ જો અત્યાર સુધી રહી ગઈ હોત તો ખરેખર કામ થઈ જે ના ભજે હોટી કામ સરસ લાગત પછી પાછા ઓલા કે પણ જમપુરી તો સાચી પણ હવે ધામ તો બતાવો ને આ તો માર ખાઈને આવ્યા પાછા લાકડીનું ઠેબું ઓળાડે સંકલ્પ કરે એટલે સીધું અક્ષરધામ દેખાય ને સુખ સુખના સમુદ્રમાં ડૂબી જાય પછી સત્સંગી થઈ જાય ને ભજન કરતા થઈ જાય કેટલો સહેલો આમ સહેલો ઉપાય પણ એ બધું કર્યા પછી પાછી વાતો તો કરવી જ પડે શબ્દ વિના જીવનું ઘડતર ક્યારેય થાય નહીં શબ્દ છે કથા છે એ જીવનું ઘડતર કરે લાલ કે હોટી ઘડતર ના કરે એ ચમત્કાર બતાવે એટલે મહારાજે સમાધિ કરાવીને પછી શું કરતા સમાધિ પ્રકરણ ચલાવ્યું પણ પછી જે પોતાની પાસે આવે એમ કે જા મુક્તાનદા બ્રહ્માનંદ પાસે સમાગમ કર કારણ કે ઓલી સમાધિ તો નારાયણ દાસને થાતી તોય પણ મહારાજ કે ચૂથના મટે નહીં એટલે હમજનરૂપી ભવજીભાઈ કરીને બુરાનપુર ના હરિભગત હરિભગત તો પણ હજુ તે સંતો તો બુરાનપુર અને ક્યાં ઘટપુર એ જમાનામાં તો અમેરિકા ઇન્ડિયા જેવું કહેવાય એટલે દૂરથી એક તો હાવ જુદા પ્રાંતના તે બધા લોકો ના પાડેલા ભવજી ના જવાય એ સાધુએ ચમત્કાર બતાવ્યો બધું સાચું પણ આપણે બુરાનપુર થી ઠેક ગુજરાતમાં જઈએ કેમ જવાય ને કેમ અવાય કે નહીં આવું છે ગયો સંતો કે આવા આવા છે છે બહુ વાતો કરી અને ત્યાં પહોંચ્યા ને એટલે સંતોએ દંડવટ કર્યા મહારાજને ને દંડવટ કર્યા મહારાજ મુંડન કરાવતા હતા તો દક્ષિણની અંદર તો મુંડન કરાવ્યાનો વિધિ બહુ અને મુંડન કરાવ્યા પછી તો સ્નાન કરવું પડે અમે આ સંતો જે દિવસ મુંડન કરાવીએ તે દિવસે અમારે સૌથી પહેલાં અમે હવારમાં જ મુંડન કરાવીએ લગભગ અને બપોર કરાવે તો એ નાઈએ બપોર તો કરાવે હવારે જ કરાવીએ હવારનું મુંડન હોય ને હવાર મુંડન પતે પછી સ્નાન કરવા જઈએ પણ નખ કાપીએ કે વાળ ઉતારીએ શરીર પરથી માથાના દાઢીના તો તરત જ સ્નાન કરવું પડે અને તમારે તો રોજ ઘસવાનું રોજ ઘસવાનું કોઈ દી ઉગે જ નહીં રોજ ઘસે નાતા પહેલાં ઘસી નાખવું પણ એટલું તો રાખવું પછી નાયા પછી ના ઘસવું કારણ કે એ ઘસીને નાવું પડે શાસ્ત્ર એવું કે છે પછી તો હવે જેમ તમે કરતા હોય તમને મુબારક પણ આ તો શાસ્ત્ર ની અંદર વાળ ઉતારો માથાના કે દાઢી મૂછના તો તરત સ્નાન કરવું પડે તો મહારાજે તો મુંડન કરાવ્યું અને પછી સીધા જ મૂળજી કે થાળ લાવો બહુ ભૂખ લાગી છે જમવા બે ગયા ભૌજી વિચારે કે ખરેખર ભગવાન ઓલા બધા બુરાનપુર વાળા હાચું હતા કે આ ફૂમકાની હોટીઓથી તું આમ ના ફસાઈ જઈશ ત્યાં ના જવાય આ નોય ભગવાન આ આને ક્યાં ભગવાન માની બેઠા એટલે એની આંખો ચકડ ઓકડ થવા લાગી સંતો ખબર પડી ગઈ સંતો કે ભાવજીભાઈ આ તો ભગવાન છે કઈ શંકા ના કરતા ભાવજીભાઈ કે હું ઉતારે જઉં છું કે ઉતારે જઈ સંતો કે સંતો હું નીકળું છું કાલે અરે એવું ના હોય હાજે સભામાં આવજો બેસજો તમે ભગવાન માનો હું ભગવાન ના માનું કે આને મુંડન કરાઈને નાયાય નહીં એને વિધિની નથી ખબર કે મુંડન કરાઈ નાવું પડે મહારાજે કહ્યું પ્રત્યક્ષ જોવે તો પણ નાસ્તિક ભાવ આવે જોયું છે કે મહારાજની સંતો કે ભૌજીભાઈ ભૂલી ગયા લાકડી છે આ ફૂમકાવાળી લાકડી એમને દીધેલી છે એના પ્રતાપે આ બધું તમને ધામ દેખાડ્યું બધું દેખાડ્યું એ કે જે હોય એ પણ આ ભગવાન નહિ સંતો હાજે સભા મહારાજ સભા ભરીને બેઠા ને સંતો કે ભાઉજી ભાઈ હાલો ને સભા મારે સભામાં નથી આવું કે કાલ મને બુરાનપુર જવાનો રસ્તો વહેલા વેલો બતાવી દો મારે તમારા પાસેથી ટિફિન એ જોતું નથી સંતો કે જો અહીં નવરા બેઠા છો તો ન્યા બેજો બેહવું જ છે ને તમારે હવે કાલે જ નીકળવું છે ને તો ત્યાં સભામાં આવીને બેહો સંતો મહારાજને જઈને પછી પેલા સભામાં આવીને બેઠા મહારાજ સંત સંતો મહારાજ આગળ જઈને મહારાજ ને કે મહારાજ થોડી અમારી મહેનત બાજુ જોજો જો અને મહારાજે જ્યાં ચપટી વગાડીને ત્યાં તેજના શેરડા ફૂટ્યા મૂર્તિમાંથી ભૌજીભાઈને ઓહો તેજ મધ્યે મૂર્તિ દેખાડી અને ભૌજીભાઈને તરત જ સમાધિ થઈ ગઈ મૂર્તિમાંથી તેજ નીકળતું અનંત સુખ અનુભવ અનુભવ્યો મહારાજના ચંદનમાં જઈને પડ્યા મહારાજ કે ભૌજીભાઈ ભગવાન ખરાક નહીં તો કે આ મહારાજ ખરા એ પહેલી વખત તો જ્યારે બતાવ્યું ત્યારે તો એમ થયું કે આ તો મને લાગે કામન ટુમણિયા છે પછી મહારાજે એને કૃષ્ણ રૂપે દર્શન આપ્યા કૃષ્ણમાં એને પ્રતીતિ હતી ત્યાર પછી મનાનું કા બરાબર છે પછી મહારાજે એને સર્વ અવતારના અવતારી પણ નિશ્ચય સંતો દ્વારા કરાવ્યો આવું પણ થાય તેથી મારા મનમાં તેની અલ્પમતી દેખીને ડર રહે છે મહારાજ કે મારે તો ઘણું મને જેવું અનુભવાય એવું જ બધાને બતાવવું છે પણ મને ડર રહે છે કે જીવની બુદ્ધિ ઓછી ઊંધી શું કીધું આ ગઢડું શેર અને આ ગઢડાની ઓસરી અમને દેખાતી નથી આ સભામાં છે છટા છૂટે છે તેજની જાનું પ્રગટ્યા કોટી ઇન્દુ છે મહારાજ કે આ સભાને હું અતિશય પ્રકાશે યુક્ત દેખું છું એને તો તમે પણ દેખો છો અમે ત્યાં બેઠા થકા બોલીએ છે તમે પણ ત્યાં જ બેઠા છો પણ મહારાજ કે હજુ એ વાત તમારા સમજ્યામાં આવી નથી મહારાજે કીધું અંત્યના બીજામાં કીધું કે એવું અલૌકિકપણું છે દરેકને સમજાતું નથી ને જોવામાં પણ આવતું નથી એ તો જેવી રીતે વર્તતો હોય એને જ દેખ્યામાં આવે એવી સત્સંગની અલૌકિક વાતો છે એને દેખાય તેથી મારા મનમાં તેની અલ્પમતી દેખીને ડર રહે છે કે તેનો દુરુપયોગ કરે બાળકના હાથમાં ચિંતામણી હોય તેનો પણ વિશ્વાસ ન કરાય કારણ કે તેને ચિંતામણીનું મૂલ્ય સમજાયું નથી એનો દુરુપયોગ કરી શકે ગમે તે ચિંતવે કિંમત નથી ને એટલે જો વ્યવસ્થિત સત્સંગ કરવામાં આવે તો સત્સંગનો મહાન છે સત્સંગ કરવા કરવામાં ઘણો ફરક છે તે અમે જ જાણીએ છીએ મહારાજ કે અમને ખબર છે કોને કેવો સત્સંગ કરેલો છે ભલે બધા સત્સંગીનું ટાઇટલ ટાઈટલ લઈને કેટલા બધા પ્રકારના સત્સંગી તમે જોવો તો ખરા સત્સંગમાં કેટલા બધા પ્રકારના સત્સંગી બધે પ્રકાર ત્યાગી ગૃહિમાં પ્રકાર પ્રકારના પ્રકાર બધે જ પ્રકાર બધા ભગત પણ મહારાજ કે હું જાણું છું કેટલો સત્સંગ પચેલો છે કોઈ સાધક સાચા ભાવથી અમને સમર્પિત થતા નથી મહારાજ આજે પાવરમાં છે હા સાધક તો થઈ ગયા પણ તન અને મનથી અમને સમર્પિત થતા નથી પોતાની પાસે પોતાનું મન રાખી મૂકે છે સમર્પણ કરે તો પણ તેમાં કચાશ રહે છે જીવ પોતાનો મૂળભૂત અજ્ઞાનતાનો સ્વભાવ છોડતો જ નથી ને મહારાજ કે છોડતો જ નથી જેમ ભમરી સામાન્ય કીટને ચટકા લઈને તેનું રૂપ બદલી નાખે છે તેમ અમે પણ જીવનું સ્વરૂપ બદલીને તેને દિવ્ય કરી દઈએ છીએ જીવનો સ્વભાવ ગીંગાના જેવો છે વિષ્ટાનો ગીંગો વિષ્ટા જ ભેડી કરે તેમ જીવ અજ્ઞાનજન્ય વાસનામાં રચ્યો પચ્યો રહે છે તે જીવ જો અમારા સ્વરૂપમાં હેત રાખે તો અમે શુદ્ધ કરી દઈએ અમારામાં હેત હોય તો મહારાજ કે અમે શુદ્ધ કરી શકીએ જીવ શુદ્ધ નહીં હોય તો તે કદાચ ભગવાનના પ્રતાપને દેખશે પણ તેને મહાત્મ્ય ટકશે નહીં જીવને શુદ્ધ થવા માટેનું કારણ તો ખપ અને વિશ્વાસ છે જીવ શુદ્ધ ના હોય ને તે ભગવાનનો કદાચ પ્રતાપ દેખે ને તો એના હૃદયમાં એ પ્રતાપ ટકે નહીં ટકે નહીં કારણ કે જીવ ચોખ્ખો નથી ને એટલે ક્યાંથી ટકે એક ચરિત્ર છે મહારાજનો એકવાર એક વાર મહારાજ સોરઠ દેશમાં ફરતા હતા તે એક બ્રાહ્મણ હરિભગત હતો મહારાજને પગે લાગ્યો એક ગામમાં મહારાજ ગયા મહારાજ એને તારે ઘેર થાળ કરાવ તો અમે જમવા આવીએ મહારાજ હામેથી કીધું એને ત્યારે એને પોતાને ત્યાં જઈને પોતાની ઘરવાળીને કહ્યું સ્વામિનારાયણ મહારાજ આપને ત્યાં જમવા પધારશે માટે રસોઈ કર આટલી સરસ રીતે બહુ ડાહી રીતે કીધું એને ત્યારે ઓલી બોલી સ્વામિનારાયણ માટે હું રસોઈ નહીં કરી આપું પછી તેના ધનીએ સમજાવીને માંડ માંડ હા પડાવી અને દૂધમાં થાળ કરવો ઠરાવ્યું પછી તે બોલી સ્વામિનારાયણ જાદુગરા છે માટે અહીં આવશે ત્યાં હું અહીં નહીં રહું દૂધમાં બનાવવામાં વાંધો નહીં પણ અહીં રહું તો નહીં જ એ તો જાદુગરા છે જેને તેને વળગી જાય ત્યારે એના ધનીએ હા પાડી વાંધો નહીં તું રાંધી તો દે તારે જ્યાં જવું હોય ત્યાં જાજે પછી બાઈ રસોઈ કરવા લાગી તે બ્રાહ્મણ મહારાજ પાસે ગયો ને મહારાજ મંદ મંદ હસીને બોલ્યા રસોઈ ક્યારે થશે ત્યારે ઓલો ભૂદેવ કે માંડ માંડ કરવા માંડી છે પછી મહારાજ કે રસોઈ કરી લેવા દો પછી તે બાઈ રસોઈ કરી રહી ત્યાં તો મહારાજ ઘરમાં પધાર્યા અને બાઈ બહાર નિસરી શકી નહીં મહારાજે ચોકી પહેરો નાખી દીધો અને બહાર નીકળતા પેલા જ મહારાજ ઘરમાં જતા રહ્યા અંતરિયા જાણે જાને રસોઈ થઈ આ બાય કે હું આવે ભાગું મહારાજ કે ભાગે ક્યાંથી તને હાંડસામ બાય બહાર નિસરી નહીં પછી બ્રાહ્મણે મહારાજના ચરણ ધોરાવ્યા નવરાવ્યા અને પછી મહારાજ જમવા બેઠા તે વખતે મહારાજની ની બાય દ્રષ્ટિ એક થઈ તેથી તેની આંખ આગળ મહારાજની મૂર્તિ બંધાઈ ગઈ તે જે જે કામ કરે ત્યાં આગળ એને મારા દેખાય ત્યારે એને એના ધનીને કયું તારો સ્વામિનારાયણ તો મારી કેડેને કેડે ફરે છે ત્યારે તે બ્રાહ્મણ કે તારા મોટા ભાગ જેને સારું મોટા મોટા મુનિવરો ધ્યાન કરે તે ભગવાન તારી આંખ આગળ ફરે છે તે મુક્તાનંદ સ્વામીએ કયું છે અંતેડ્યા ઘેર આવે મારે મન વસ્યો રે એમ કંઈ સમજાવી એ પ્રમાણે મહારાજે ત્યાં ચરિત્ર કર્યું પણ એને જો પાત્ર નહોતી તેને મહાત્મ્ય નહોતું કે આવા મોટા મહારાજ મને દેખાવા લાગ્યા એટલે કે છે શુદ્ધ જો જીવ ના હોય તો મહારાજ કે અમારો પ્રતાપ દેખશે તો પણ મહાત્મ્ય ટકશે નહીં જીવને શુદ્ધ થવા માટેનું કારણ તો ખપ અને વિશ્વાસ છે ખપ ન હોય કે વિશ્વાસ ન હોય ત્યાં કોઈ સારા પરિણામની આશા રાખવી નહીં બે વસ્તુ જોઈએ એક ખપ અને બીજો વિશ્વાસ ખપ કેવો જોઈએ તો અગ્નતેરા કાર્ડની અંદર જેમ રાકાઓ ભીમનાથ મહાદેવની અંદર નીલકા નદીમાં રાકાઓ ઉભા રહેતા સ્વામીએ દ્રષ્ટાન દીધું ત્યાં એને થૂલી આપતા અને તપેલું ખાલી થઈ જાય ઓલા રાકાઓ માંગતા હોય અને ધક્કો મારીને પાણીમાં નાખી દે તો એ લાઈનમાં ન્યાજ ઉભા રહે અને ખપ કહેવાય કલ્યાણ મને આ મહારાજ પાસેથી આ ભગવાનના મોટા પુરુષ પાસેથી જ મળશે એ ધક્કા મારે તો પણ આના મારે છોડવા નહીં આને ખપ કહેવાય અને વિશ્વાસ એ ખપ ક્યારે જાગે જબરો વિશ્વાસ હોય ને તો જ જાગે નહીં તો કેવી રીતે જાગે વિશ્વાસ છે વિશ્વાસ છે એટલે ખપ જાગે એટલે ત્યાંથી છોડીને જવાની ઈચ્છા ના થાય ખપ ન હોય કે વિશ્વાસ ન હોય ત્યાં કોઈ સારા પરિણામની આશા રાખવી નહીં આપણામાં ખપ નથી અને આપણામાં મહારાજ અને કોઈ મોટા પુરુષમાં વિશ્વાસ નથી એટલે ક્યારેય આશા રાખવી નહીં કે આપણું આ જન્મ સાર્થક થશે ખપ વિનાનો જીવ છે અને વિશ્વાસ વિનાનો જીવ છે એનું કલ્યાણ થવું અશક્ય છે કઠન નહીં અશક્ય જ છે થાય જ નહીં ખપ નથી ને વિશ્વાસ નથી એટલે થાય જ નહીં એનું કલ્યાણ જ ના થાય ખપ જાગે અને વિશ્વાસ આવે તેનું મૂળ કારણ તો શુદ્ધ વૈરાગ્ય છે આવે પાછું કે છે કે ખપ અને વિશ્વાસ જાગવાનું કારણ શુદ્ધ વૈરાગ્ય છે બૃહદ વૈરાગ્ય જેને કહેવાય સાર સિદ્ધિ ગ્રંથમાં સદગુરુ નિષ્કોળન સ્વામી આપણે નિષ્કોળન કાવ્યની કથા સાંભળીએ છે એમાં આવશે બૃહદ વૈરાગ્ય એ બૃહદ વૈરાગ્ય અને શુદ્ધ વૈરાગ્ય કહેવાય જે વૈરાગ્યની અંદર કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારની અંદર ખામી ન હોય અને એમ માનવું અને ચાર પ્રકારના પ્રલયને સમજવો તે વૈરાગ્યનું મૂળ કારણ છે કેવી મહારાજે વાત કરી મહારાજે કહ્યું જીવને શુદ્ધ થવા માટે ખપ અને વિશ્વાસ જોઈએ ખપ અને વિશ્વાસના પાયા માટે શુદ્ધ વૈરાગ્ય જોઈએ અને શુદ્ધ વૈરાગ્યની માટે ચાર પ્રકારના પ્રલયનો વિચાર જોઈએ નિત્ય પ્રલય નિમિત્ત પ્રલય પ્રાકૃત પ્રલય અને આત્યંતિક પ્રલય નિત્ય પ્રલય એટલે ટૂંકમાં રોજ બરોજ આ પૃથ્વી પર હજારો જીવો મરે છે મરે છે ક્ષણે 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 પ્રિત્ય પ્રલય એનું દુઃખ બીજું નિમિત્ત પ્રલય બ્રહ્માનો એક દિવસ આઠ અબદ ને ચોસઠ કરોડ વર્ષની અંદર બ્રહ્માના એક દિવસની અંદર ચૌદ ઇન્દ્ર સ્વર્ગની અંદર રાજ કરીને મરી જાય છે એક દિવસમાં એક દિવસમાં ચૌદ ઇન્દ્ર સ્વર્ગની ગાદી ઉપર બેસી અને ખલાસ થઈ જાય છે ચૌદ મનવંતરો થઈ જાય છે એક દિવસની અંદર એક હજાર યુગની ચોકડીઓ જતી રહે છે સત્યુગ દ્વાપર ત્રેતાને કળિયુગ એવા ચાર યુગની ચોકડીઓ એક હજાર જતી રહે છે અને જે ત્રિલોકીનો નાશ થાય એટલે કે બ્રહ્માંડ ચૌદ માંડ છે એમાં નીચેથી માંડીને ઉપર સુધી દસ લોક ઉપરના ચાર લોક ટકારે બાકી દસ લોકનો નાશ થઈ જાય એને નિમિત પ્રલય કહેવાય આનો વિચાર કરે હવે જો દસ લોક જ નાશ થઈ જવાના હોય એક નિત્ય પ્રલયનો વિચાર કરે તોય વૈરાગ થઈ જાય કે કાળનું ચક્ર સતત ફરતું રહે છે ક્યારેક કોની ઉપર ક્યારેક કોઈની ઉપર આમ આવીને ઉતરી જાય બસ પકડ્યો કે હમણાં હમણાં બસ આમ પકડ્યો જ છે એટલી જ વાર પકડ્યો જ છે એટલી જ વાર આ શ્વાસ ચાલુ છે હમણાં જાણે પૂરો થયો જ છે આ ઘડીએ ને આ પડે મારા જ અંત્યના ત્રીસમાં કે આ ઘડીએ ને આ પડે મરી જાવું છે એનું અનુસંધાન અમને નિત્ય રહેશે આપણે વિચારવું કે આપણને રહે છે જો રહેશે એ જો રહેશે આ પ્રલયનો વિચાર એટલા માટે કરવાનો છે કે આ પ્રલયનો વિચાર કરીએ એટલે જગતમાંથી પ્રીતિ તૂટે જગતમાંથી પ્રીતિ તૂટે એટલે ધામની ભૂખ જાગે ધામની ભૂખ જાગે એટલે ખપ ને વિશ્વાસ જાગે અને ખપ ને વિશ્વાસ જો જાગે તો આપણને ભગવાનમાં પ્રેમ થાય હેત થાય મોટામાં હેત થાય હેત થાય એટલે અલૌકિકપણું તરત દેખાય અને અલૌકિકપણું તરત દેખાય એટલે જીવ બળ્યો થાય આ સીધો હિસાબ છે માટે ચાર પ્રકારના પ્રલય નિત્ય પ્રલય નિમિત પ્રલય પ્રાકૃત પ્રલય બ્રહ્માના આઠ અબ્બતને ચોસઠ કરોડ વર્ષ આપણા જાય ત્યારે બ્રહ્માના ચોવીસ કલાક એક દિવસ થાય એવા બ્રહ્માના ત્રણસોને પાંસઠ દિવસનું એક વરસ અને એવા સો વર્ષ બ્રહ્મા જીવે અને ત્યાર પછી બ્રહ્માજીનું પણ મૃત્યુ બ્રહ્માજીનો પણ લય થાય અને ત્યારે એ સો વર્ષે જે થાય એને પ્રાકૃત પ્રલય કહેવાય અને અક્ષર ધામ સુધીનું બધું જ લય થઈ જાય પ્રકૃતિ પુરુષ માત્ર એને આત્યંતિક પ્રલય કહેવાય આ ચાર પ્રકારના પ્રલયનો વિચાર કરીએ તો વૈરાગ્ય જાગે કશું રીવ નથી ને કશું રહેવાનું નથી જેમ કડાયામાં કણ ઉછળે છે કડાયામાં કણ ઉછળતા હોય ધાની ફૂટતી હોય એમ ફૂટતું હોય એમ બ્રહ્માંડો ફૂટે છે જીવ નહીં આખા બ્રહ્માંડો ફૂટે ને સર્જાય ફૂટે ને સર્જાય બ્રહ્માંડો જીવની વાત ક્યાં છે જીવ તો બ્રહ્માંડની અંદર છે આવો જો વિચાર કરે તો તરત એમાંથી વૈરાગ્ય થઈ જાય ઉપર જે વાત કહી તેનું શ્રવણ મનન અને નિત્ય અભ્યાસ રાખો અને નિત્ય નિદિધ્યાસ કરવામાં આવે તો બધું સાક્ષાત જણાય છે અભ્યાસ કરવામાં જે ખોટ રહે છે તેનાથી તે આગળ વધી શકતો નથી રખે નિત્ય પ્રગટ હોવે પ્રકાશ અભ્યાસ કરના મે ખોટ હે એ હો અભ્યાસ કરાના મે ખોટ હે એ હો તેહી હોવત હોવત તેહુ તેહુ કરવામાં જેટલી ખામી છે એટલી એને ખોટ રહે છે એ આગળ વધી શકતો નથી આ જગતના સુખોને મેળવવા માટે પણ માણસ પોતાના ચિત્તમાં તેનું સતત ચિંતન કરતો રહે છે જેને મેળવવું છે આ જગતમાં એ વસ્તુનું પણ સતત ચિંતન ચાલતું એને કોઈને ધંધો મેળવવો છે કોઈને સ્ત્રી મેળવી છે કોઈને રૂપિયા મેળવવા છે તો સતત એની પાછળ લાગ્યો હોય તો ભગવાન મેળવવા હોય તો ભગવાનની પાછળ સતત લાગ્યું રહેવું પડે લૌકિક સુખનો મનમાં અભાવ આવતો નથી તે દુનિયાની મોટાઈને પામવા ચાહે છે જે લોકો સત્સંગમાં આવે છે તે બધા ધર્મ મર્યાદામાં રહે છે ધર્મ પાળવાની સાથે ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય હોય તો ચોક્કસ તે અક્ષરધામમાં પહોંચી જાય ધર્મ પણ જોઈએ એટલે કે આજ્ઞા અને ઉપાસના બે અક્ષરધામની પાંખો છે ધર્મની સાથે જો ભગવાનનો નિશ્ચય પાકો હોય તો અક્ષરધામમાં પહોંચી જાય આપના સત્સંગમાં રહીને બહુ સરસ વાત આવે છે હવે સત્સંગ મેં રહી કે જોઉ અન્ય દેવ આરાધત જાવત એસે ભક્ત સો જાનો સકામા આપના સત્સંગમાં રહીને પણ જે કોઈ અન્ય દેવોની આરાધના કરે છે તે અક્ષરધામમાં પહોંચતા નથી એવા ભક્તને તો સકામ જાણવા આપણા સત્સંગમાં રહીને મહારાજને દેવી દેવતાઓનો વિરોધ નથી પણ મહારાજ કે જેને હું સર્વોપરી મળ્યો એ હું મળ્યા પછી પણ બીજા દેવી દેવતાઓની આરાધના કરે છે એ અક્ષરધામમાં પહોંચતા નથી આપના સત્સંગમાં મહારાજે શબ્દ આ વાપર્યો બીજાને તો અક્ષરધામમાં જવાનું જ નથી પણ જે આ સત્સંગમાં આવ્યા પછી પણ હજુ બીજા દેવી દેવતાઓની ઉપાસના કરે છે કે એની એ બીજા દેવી દેવતાઓ છે એની આરાધના કરે છે તે અક્ષરધામમાં પહોંચતા નથી સર્વોપરી શ્રીહરિની ઉપાસના સિવાય બીજા દેવની ઉપાસના આરાધના કરનારા અને લૌકિક સુખને ચાહનારા સકામ ભક્તોને અંત સમયે તેડવા માટે ભગવાન સાધુ કે હરિભક્ત કોઈ આવતા નથી સાવધાન ભગવાન સ્વામી કંઠી પહેરેલી હોય ભગવાન સ્વામિનારાયણનો સત્સંગી હોય પણ જો એ કોઈ પદાર્થ માટે આ લોકની કોઈ કોઈ ઈચ્છા માટે પણ બીજા દેવી દેવતાની આરાધના હોય તો મહારાજ કે અંત કાળે અમે અમારા સાધુ કે અમારા હરિભગત એને લેવા માટે આવતા નથી સકામ હોય તેને તો દેહના દુઃખ જ ભોગવવા પડે તે પોતાના હૃદયમાં તપાસીને જોવું જે દેહના સુખને જીવ ચાહે છે તે દેહ પણ નાશવંત છે કોઈ પણ મનુષ્યનો દેહ તો અમર થતો જ નથી જ્યારે ત્યારે પણ અંતે વિનાશ થવાનો છે તે મરણશીલ દેહને માટે આટલો બધો પ્રયત્ન શા માટે કરવો પડે મહારાજ કહે છે આપણા સત્સંગમાં અનંત જાતિના જીવ આવે છે એમાં કેટલાક ધીરજવાળા હોય છે અને કેટલાક ધીરજ વિનાના હોય છે આ મહારાજ પોતાનો નિજ અનુભવ કહે છે બે પ્રકારના જીવ આવે છે કેટલાક ધીરજવાળા અને કેટલાક ધીરજ વિના આપણું જો હા આપણે ધીરજ વાળા છે ધીરજ વિનાના જેને ધીરજ નથી હોતી એવા ભક્તોને માટે અમે ગણપતિજી અને હનુમાનજી બે દેવને માન્ય રાખ્યા છે હવે તમે વિચારો મહારાજનો અભિપ્રાય શું છે આજે તો ઘણી વખત ભગવાન સ્વામિનારાયણને ત્યાં ત્યાગી હોય એક ભાઈ લંડન ની અંદર છે એને ત્યાં શનિનું નું યંત્ર મેં કીધું ભલા શનિ નું યંત્ર તમે કેવા મોટા મહાપુરુષને મળેલા છો એ નાના હતા ત્યારે બહુ મોટા સાધુ ને મળેલા તો મેં કીધું આવા મોટા પુરુષને તમે મળેલા છો ને તમારા ઘરમાં આ બધું મને કે તમારા જેવા કોઈક સાધુએ જ સમજાવેલું છે આ કરવાનો વિધિ સાત વર્ષની પનોતી કાઢવાનો વિધિ સ્વામી કરાવે છે અને હું અહીંથી દર વર્ષે દોઢ બે લાખ રૂપિયા વિધિના મોકલું છું સાત વર આવે આ વર્ષે પૂરા થશે કે ત્યારે અમારી પણોતી જાશે મેં કીધું સૌથી મોટી પણોતી આ જેને શનિનું યંત્ર ભટકાડી દીધું એનાથી મોટી પણોતી એ કે નહીં સાચું છે જે જ્યાં છે ત્યાં સાચું છે પણ સ્વામિનારાયણ મળ્યા પછી સ્વામિનારાયણની ઈચ્છા સિવાય અને સ્વામિનારાયણ ભગવાનની જે ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ આવું જ્યાં સુધી નથી સમજાનું ત્યાં સુધી મહારાજ મળ્યા છે તોય નામ મળ્યા બરાબર જ છે મહારાજ મળ્યા પછી એની ઈચ્છા એ મારું પ્રારભ એને જે નક્કી કર્યું મહારાજ અંતેના તેરમાં કે એનું ગમતું અને આપણું ગમતું લેસ માત્ર નોખું રાખવું નથી એ ભગવાનને જેમ ગમે છે એમ જ આપણને ગમે છે એ ભગવાન હાથીએ બેસાડે તો હાથીએ બેહવું છે અને ભગવાન ગધેડે બેહાડે તો ગધેડે બેહવું છે ને બંદીખાને નાખે તો બંદીખાનામાં જવું છે પણ કોઈ રીતે ભગવાનને એમ કહેવું નથી કે પ્રભુ આ મારું દુઃખ છે ને ટાળો પૂજે પાઠ જે ગઈકાલ ગુરુ પૂર્ણિમાની સભામાં કીધેલું ગુરુજી કે હું સો ટકા કહી શકું છું કે મેં ક્યારેય પણ મારા માટે ભગવાનને પ્રાર્થના કરી નથી સિદ્ધ કરવું પડે ને બહુ સિદ્ધ કરવું પડે ધીરજવાળા હોય ને કેટલા ધીરજવાળા હોય તો એવું થાય ને આપણે તો કાંઈ ના હોય એક પેટમાં દુખાવો દસ દિવસથી થયો હોય તોય ભંગરાય ને કે મહારાજ કંઈક અરઘું કરો ને મહારાજ ભાઈ દુખતું હોય તો જ્યુસ પીજે ખાવાનું બંધ કરી દે એટલે પત્યું આપણે આવા આપણી અંદર અધીરાય તો તમે જુઓ આપણી અધીરાય કેટલી આપણે તો ધીરજ નામની કોઈ વસ્તુ નહીં જો બે પાંચ દિવસ ઇન્ડિયા ગયો લાઈટો ગઈ હોય અરે મરી ગયા મરી ગયા મરી ગયા શું મરી ગયા ભલા શું મરી ગયા જેદી લાઈટ આ જો અહીં જન્મેલો છોકરો કદાચ કહે તો બરાબર છે આપણે બધા ન્યા જન્મેલા ન્યા કેટલી લાઈટો ગઈ એની વચ્ચે મોટા થયા ઓઈએ અને હવે દહ વર્ષ અમેરિકામાં રહીને ન્યા ગયા અને લાઈટો ગઈ લાઈટો ગઈ એમાં હું લાઈટો ગઈ તો એમાં શું મોટી વાત થઈ ગઈ પણ એની અંદર પણ એમાંય આપણે મહારાજને પ્રાર્થના કરો લાઈટ આવે લાઈટ આવવા માટે મહારાજને પ્રાર્થના હોય એના માટે મહારાજને પ્રાર્થના હોય આપણી ધીરજતા તો ઘણીક વખત વિચારીએ તો એટલા અધીરા છીએ આપણે કે આ તો મારા જે આપણને હંગર્યા છે નહી તો કોઈ જ નહીં આપણને કેમ એટલી આપણી ધીરજ તો આમ હાવ ખૂટી ગયેલી ધીરજ ધીરજ રહીત જીવો છીએ આપણે મહારાજે કહ્યું ને આ સત્સંગમાં બે પ્રકારના આવે છે બે પ્રકારના હવે આપણે હવ હવે પોતપોતાના અંતરમાં તપાસવું કે આપણે ધીરજવાળા છીએ કે ધીરજ વિનાના છીએ એટલે મહારાજ કે હવે કોઈક ભગત હોય દુઃખ આવ્યું હોય ને પછી એનાથી દુઃખ સહન થતું ના હોય અને પછી એને એમ થાય કે તાત્કાલિક ઈલાજ એટલે મહારાજ કે તાત્કાલિક ઈલાજ માટે અમે બે દેવોને માન્ય કર્યા છે મહારાજ કે અમે એની ઉપર ટીક કરી છે બે ઉપર કોણ હનુમાનજી અને પણ કોની માટે જે ધીરજ વિનાના ભગત છે એની માટે ધીરજ વાળા માટે નહીં ધીરજ વાળા માટે તો એક જ મારો આ ધીરજ વાળો છે આવા ધીરજ વાળા જો થઈએ તો મહારાજ ને વાલા થઈએ એટલે આ વિષય આગળ સરસ છે એટલે અહીંથી આપણે કથા આવતીકાલે સાંભળશું શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રી